માણાવદર તાલુકામાં સાર્વત્રિક વરસાદ, નદી નાળા ચેકડેમો છલકાયા, ખેડૂતોમાં આનંદ અને ખુશી, શહેરીજનોમાં ઠંડક રાહત મળતા શહેરીજનોમાં પણ ખુશી, લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત, ઉત્તર ગુજરાત દક્ષિણ મધ્ય ગુજરાતના 166 જેટલા તાલુકાઓમાં વરસાદ 1 ઇંચથી લઈ અને 2 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે, ત્યારે માણાવદરમાં પણ સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. શહેર સહિત સૌરાષ્ટ્રભરમાં અષાઢી મહિનાના આરંભની સાથે જ આકાશીહિત રૂપે વરસાદ સોનું વરસી રહ્યું છે. ખેડૂતો માટે તો સોનું જ છે અને આ સોનું વરસવા લાગતા વાતાવરણ પણ ઠંડુ ગાર જોવા મળી રહ્યું છે. લોકોને ગરમીમાંથી રાહત મળી છે. શહેરીજનોને જ્યારે વાડી ખેતરમાં વાવણી કરેલા મોલ માટે વરસાદ ખરા અર્થમાં જીવતદાન સમો સાબિત થઈ રહ્યો છે, ખેડૂતોના ચહેરા પર ખુશીની ઝલક પણ જોવા મળી રહી છે. આજે માણાવદર પંથકમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા હતા. પાસોદ ગામે 8 ઇંચ વરસાદ ખાબક્યો. બુરી ગામે પણ માત્ર 2 કલાકમાં 6 ઇંચ પાણી વરસાવી દીધું હતું. આમ વરસાદ માણાવદરના અનેક ગામડાઓમાં વરસી રહ્યો છે. માણાવદર તાલુકામાં આજે ભર ઉકળાટથી પશુ પક્ષી ગરમીથી રાહત મેળવે તે માટે વરસાદ વરસી રહ્યો છે. પશુ પક્ષી ગરમીમાંથી ત્રસ્ત હતા, જેમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળોએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી પંથકમાં ઝંઝવાતો અનરાધાર વરસાદ વરસાવી દીધો. સમગ્ર પંથકને ગમરૂડી નાખ્યું હતું. શહેરમાં સુપડાધાર વરસાદ સાથે પ્રચંડ વીજળીના કડાકાના ભડાકા સાથે વરસાદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સતત 2 કલાક વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. સમગ્ર વિસ્તારમાં અતિ રૌદ્ર સ્વરૂપ વરસાદે માત્ર 2 કલાકમાં જ શહેરમાં 3, બુરીમાં 6, મટિયાણા ગામે 5 ઇંચ અને લીંબુડા ગામે 6 ઇંચ, કોડવાવ ગામે 4 ઇંચ, પાઝોદ ગામે અતિભારે 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મુશળધાર વરસાદ પડ્યો હતો, જેથી લઈને નદી નાળા છલકાઈ જવા પામ્યા. પાઝોદ ગામના ખેતરો તળાવમાં ફેરવાયા. માણાવદર તાલુકામાં પડેલા સાર્વત્રિક વરસાદથી નદી નાળા ચેકડેમ પણ છલકાયા હતા. કેમેરામેન જયદીપ બરવાડિયા સાથે રિપોર્ટર જિગ્નેશ પટેલ માણાવદરથી.